પ્રોગ્રામ ના પ્રાયોજક છે નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઝાયરા ડાયમંડ એન્ડ રાધે સુમિરન IVF હોસ્પિટલ. નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જે ગુજરાતની 26 લોકસભાની સીટો આવેલી છે તે એક એક સીટનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. મહત્વપૂર્ણ છે કે જે આ કાર્યક્રમની વાત કરવામાં આવે, આજે આપણે અમદાવાદ પશ્ચિમ સીટનું વિશ્લેષણ કરવું છે ત્યારે રાજકીય સમીકરણ કેવા છે, જ્ઞાતિવાદના સમીકરણ કેવા છે, આ સીટનું શું મહત્વ છે. કારણ કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું નગર એટલે કે મહાનગર કહેવાય છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. પરંતુ ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક અહેવાલ. ગુજરાતનું સૌથી મોટું નગર એટલે મહાનગર અમદાવાદ. વર્ષ 2008 સુધી અમદાવાદ લોકસભા સીટ એક જ હતી, પરંતુ વર્ષ 2009માં નવા સીમાંકનમાં અમદાવાદ લોકસભા સીટ બે ભાગમાં વહેંચાઈ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. અમદાવાદ પશ્ચિમ સીટ માટે ભાજપે સતત ત્રીજી વાર ડોક્ટર કિરીટ સોલંકીની પસંદગી કરી છે, તો કોંગ્રેસે પીઢ નેતા રાજુ પરમારને તક આપી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2009માં કિરીટ સોલંકીએ કોંગ્રેસના શૈલેષ પરમારને તો 2014માં કોંગ્રેસના ઈશ્વર પરમારને પરાજય આપ્યો હતો. આ સીટમાં સવર્ણો અને મધ્યમ વર્ગ ભાજપ તરફી રહ્યો છે, તો દલિતો અને મુસ્લિમો કોંગ્રેસ તરફી વલણ ધરાવે છે. 1982માં ડોક્ટર બનેલા ડોક્ટર કિરીટ સોલંકીને વર્ષ 2009માં નવું સીમાંકન થતા લોટરી લાગી, તો વર્ષ 2014માં મોદી લહેરને કારણે ફરી એકવાર તેમની જીત થઈ. 2014માં કિરીટ સોલંકી 3 લાખ કરતા વધુ મતોની સરસાઈથી જીત્યા હતા. અમદાવાદ પશ્ચિમમાં 7 વિધાનસભા બેઠકો આવે છે, જેમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, મણિનગર અને અસારવા બેઠક 2017માં ભાજપે જીતી હતી, તો દરિયાપુર, જમાલપુર અને દાણી લીમડા બેઠક કોંગ્રેસે જીતી હતી. કોંગ્રેસના જે ઉમેદવારો જીત્યા તેમાંથી 2 ઉમેદવારો મુસ્લિમ છે અને 1 દલિત છે. અમદાવાદની સીટ 1989થી સતત ભાજપ જીતી રહ્યું છે. 1989થી 2009 સુધી હરીન પાઠક સતત 6 વાર જીત્યા છે, અને 2009થી 2014માં હરીન પાઠક અમદાવાદ પૂર્વથી પણ જીત્યા. પટેલ, વણિક, દલિત, મુસ્લિમ અને અન્ય કેટલીક જ્ઞાતિઓનો સમૂહ અમદાવાદમાં વસે છે. કોંગ્રેસે આ વખતે પીઢ નેતા રાજુ પરમારને ટિકિટ આપી છે, ત્યારે રાજુ પરમાર 3 વાર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. આમ તેવો પણ બહોળો અનુભવ ધરાવે છે. અમદાવાદ પશ્ચિમની આ સીટ માત્ર ને માત્ર શહેરી વિસ્તારમાં આવે છે, ત્યારે શહેરીજનોની સમસ્યા, શહેરી ગરીબોના પ્રશ્નો, મેટ્રો રેલ પ્રોજેક્ટની ધીમી ગતિ, આરોગ્ય સંબંધી સમસ્યા, પાણીનું અપૂરતું પ્રેશર, બેરોજગારી વગેરે મુદ્દા કોંગ્રેસ ઉઠાવી શકે છે. તો આ સીટ પર ભાજપનો ભગવો લહેરાશે કે પછી કોંગ્રેસનો પંજો ફરશે એ આવનારો સમય જ બતાવશે. પરંતુ ક્રાંતિકારી નેતા ઇન્દુલાલ યાજ્ઞિકને આપણે આ પ્રસંગે અચૂક યાદ કરીશું કે જેમણે મહાગુજરાત પાર્ટી અને 3 વાર અપક્ષ તરીકે અમદાવાદીઓનો એક નવો જ અંદાજ દેશને બતાવ્યો હતો. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમદાવાદ પશ્ચિમ સીટની, એ સીટ કે જે વર્ષો સુધી અમદાવાદની સીટ તરીકે જાણીતી હતી, પરંતુ 2008ના વર્ષમાં સીમાંકન બદલાયા અને ત્યાર પછી અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ તેમ બે ભાગ પડ્યા. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો ત્યારે પણ તેનું ખૂબ જ મોટું મહત્વ એટલા માટે રહેલું છે કારણ કે એક સમયે જે સીમાંકન બદલાયા તેને કારણે ઘણા વિસ્તાર છે જે કેટલાક ગાંધીનગરમાં ગયા તો કેટલાક અમદાવાદમાં રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપે આ સીટના વિકાસ માટે કયા કયા કાર્યો કર્યા છે તેની પણ આપણે ચર્ચા કરવી છે. આ જ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે છે દીપક રાજાણીજી, કે જેઓ એડિટર ઇન ચીફ મંતવ્ય ન્યૂઝ. સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો પરંપરાગત ગુજરાતની જે સીટો છે તેમાં શહેરી વિસ્તાર ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ ધરાવતો હોય છે. 2019 અમદાવાદ પશ્ચિમ કઈ રીતે જુઓ છો? બિલકુલ નહેલ, જે વાતની શરૂઆત કરી એ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે જે શહેરી વિસ્તાર છે એ લાંબા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. જો આપણે વાત કરીએ તો 1989માં જે અમરસિંહભાઈ ચૌધરીની સરકારની વિદાય થઈ અને જે ભાજપની એન્ટ્રી થઈ, ત્યારથી એન્ટી કોંગ્રેસ વોટિંગ જે શરૂ થયું છે, જે નેગેટિવ વોટિંગ કહી કોંગ્રેસ તરફી, એ શહેરી ઇલાકાઓમાં વધારે થયું, જેનો લાભ ભાજપને મળ્યો. અને ખાસ કરીને અમદાવાદ શહેર તો ભાજપનો ગઢ ગણાય છે, અને 2009માં સીમાંકન બદલાણું જેના હિસાબે જે અત્યારે અમદાવાદ પશ્ચિમનો જે વિસ્તાર છે
જે પેલા ગાંધીનગરમાં જતો હતો એ અમદાવાદ પશ્ચિમમાં આવ્યો છે. અને આ વખતે ડોક્ટર કિરીટ સોલંકી પોતાની ત્રીજી ટર્મ માટે લડી રહ્યા છે. બિલકુલ, હેટ્રિક હેટ્રિક કહેવાય, હેટ્રિક કહેવાય, તો હેટ્રિક થશે. 2009, 2014 અને 2019 અમદાવાદ પશ્ચિમનો જે વિસ્તાર છે એ પરંપરાગત રીતે ભાજપ સાથે સંકળાયેલો છે. ખાલી આપણે નહેર જો જોઈએ તો એમાં થોડોક તફાવત એ છે. બિલકુલ સાહેબ, ફરી એકવાર આપની પાસે આવું. પણ દર્શક મિત્રો, અહીંયા એક બાબત મારે ખાસ આપને કહેવાની છે કે જે પ્રમાણે દીપકજી અહીંયા વાત કરી, એક બાબત આપણે માનવી પડશે કે વર્ષો સુધી જે કોંગ્રેસની સીટ રહી હતી, આ સિવાય જો વાત કરવામાં આવે તો એક સમયે 3 વાર સતત અપક્ષ તરીકે જો વાત કરવામાં આવે તો ઇન્દુલાલ યાજ્ઞિક છે, તેમની જો વાત કરીએ તો તેઓ 3 વાર અપક્ષ અને 1 વાર મહાગુજરાત પાર્ટી તરફથી પણ તેઓ ઊભા પણ રહ્યા અને તેઓ જીત્યા પણ ખરા. અને આ જ વિષયે જો વાત કરવામાં આવે તો એક બાબત તો આપણે માનવી પડે કે 1989થી જો શરૂ કરવામાં આવે તો બહુ સ્પષ્ટ છે કે સતત 6 વાર હરીન પાઠક છે તેઓ જીત્યા હતા. અને એટલું જ નહીં, પરંતુ જ્યારે 2009માં જ્યારે ચૂંટણી થઈ તો તે વખતે પણ હરીન પાઠક છે તે અમદાવાદ પૂર્વ તરફથી ઊભા હતા અને ત્યારે પણ તેમણે જીત હાંસલ કરી હતી. એટલે એ બાબત અહીંયા સ્પષ્ટ કહી આપે છે કે એક જ ઉમેદવાર કે જે સતત 6 વાર અમદાવાદ શહેર તરફથી અને 7મી વાર અમદાવાદ પૂર્વ તરફથી, એમ 7 વાર સતત ચૂંટાયેલા પ્રતિનિધિ તે હરીન પાઠક છે. એટલે એ પણ ક્યાંક બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે શહેરી વિસ્તાર છે તેમાં, અને ખાસ કરીને એક અલગ પ્રકારના મધ્યમ વર્ગના લોકો છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટી તરફ વલણ ધરાવે છે. સવર્ણો છે તે પણ ભારતીય જનતા પાર્ટી તરફ વળેલા છે તેવું પણ તે જ મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે. ત્યારે મહત્વની બાબત એ છે કે સંસદની આ જે ચૂંટણી છે તેને એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે 2014ની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના શાસનકાળ એટલે કે UPA 1 અને UPA 2 પછી જે સમગ્ર દેશમાં મોદી લહેર જે છવાયેલી હતી અને તે મોદી લહેર બાદ જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જંગી બહુમતીથી NDAની સરકાર રચાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાઈ અને ત્યાર પછી હવે એ મોદી સરકારના જે 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના લેખાજોખાની વાત આવે છે. અને ત્યારે ગત ટર્મમાં જે કહી શકાય કે 2014માં ગુજરાતની તમામે તમામ એટલે કે 26 લોકસભાની સીટ જે ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી 2019માં શું તે જ કરતબ કરી બતાવશે તેના ઉપર પણ દારોમદાર રહેલો છે. તો સાથે જે 2014માં આપણે મોદી મેજિક કહેતા હતા તે મોદી મેજિક હજુ પણ યથાવત છે કે પછી મોદી મેજિકનો જે જાદુ છે તે ઓસર્યો છે તેની પણ આપણે વાત કરીશું. ત્યારે મહત્વની બાબત એ છે કે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે એક પછી એક ગુજરાતની ચૂંટણી થતી ગઈ અને ત્યારે તે અનુસાર જો વાત કરવામાં આવે તો 1951માં ગણેશ માવલંકર કોંગ્રેસ તરફથી જીત્યા, 1956માં સુશીલા ગણેશ માવલંકર કોંગ્રેસ તરફથી જીત્યા અને ત્યાર પછી 1957 ઇન્દુલાલ યાજ્ઞિક, 1962માં એ જ ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત પક્ષ તરફથી, 1967ની વાત કરીએ તો અપક્ષ તરીકે ફરી એકવાર ઇન્દુલાલ યાજ્ઞિકની પસંદગી થઈ અને 1971માં પણ ઇન્દુલાલ યાજ્ઞિક. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતને જ્યારે એક અલગ રાજ્ય બનાવવાની વાત હતી, જે ચળવળ ચાલતી હતી કે જ્યારે મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા અને તે સમયે જો વાત કરવામાં આવે તો ગુજરાત છે તે વિધિવત રીતે છૂટું પડ્યું અને જે ભાષાનો મુદ્દો હતો મરાઠી ભાષા અને ગુજરાતી ભાષા તે પ્રમાણે ગુજરાતની રચના થઈ અને એટલા માટે જ ઇન્દુલાલ યાજ્ઞિકને આપણે હંમેશા યાદ પણ કરીએ છીએ. અને ત્યાર પછી એક એક નેતા આવતા ગયા. પણ મહત્વની બાબત એ છે કે વર્ષ 1989થી ગુજરાતની જે સીટો છે તે અને ખાસ કરીને અમદાવાદની જે સીટો છે તેણે કરવટ બદલી અને એ જ કરવટ બદલી ત્યાર પછી ફરી એકવાર જો વાત કરવામાં આવે, દીપકજી એક સવાલ સીધો છે કે 1989 પછી સતત આપણે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને અત્યારે પણ અકબંધ છે, શું કહેશો? હું એક કરેક્ટ કરું રહેલ કે જે આપણે ગણાવી રહ્યા છીએ એ એકચ્યુઅલી અમદાવાદ શહેર જ્યારે એક જ સીટ ગણાતી હતી. બિલકુલ, ત્યારનો આખો આ ઘટનાક્રમ છે ઇન્દુલાલ યાજ્ઞિકથી લઈને હરીન પાઠક સુધી. પણ જો આપણે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમની રચના જ 2009માં થઈ છે. જે નવું સીમાંકન આવ્યું ત્યારથી જ અમદાવાદ પશ્ચિમની રચના થઈ છે અને આ ત્રીજી વખત લડવા જઈ રહ્યા છે ડૉક્ટર કિરીટ સોલંકી. અને જો તેઓ જીતે છે તો એ તેઓ પોતાની જીતની હેટ્રિક કરશે. આપણે જે વાત કરતા હતા એટલે એમાં મહત્વનો મુદ્દો એ હતો કે જે ગત વખતે 2014માં ચૂંટણી થઈ એ પહેલાં જે 2012ની વિધાનસભાની જે ચૂંટણી હતી એમાં કોંગ્રેસ પાસે 2 બેઠક હતી,
અને આ વખતે એક બેઠકનો ઉમેરો થયો છે. આ વખતની જો પરિસ્થિતિ જોઈએ તો 2017માં કોંગ્રેસને 2-3 બેઠક મળી છે. જે જમાલપુર ખાડિયા, જે ખાડિયા બેઠક હતી, એ જમાલપુર સાથે ભળીને જે જમાલપુર બેઠક થઈ, એ જમાલપુર બેઠક ઉપર આ વખતે ઇમરાન ખેડાવાલા જીત્યા છે. ખાસ કરીને એ સીટ ઉપર જ્યારે 2017માં ચૂંટણી થઈ ત્યારે ઉમેદવાર કોણ, અને બહુ મથામણ પછી ઇમરાન ખેડાવાલાને ત્યાં ઊભા રાખવામાં આવ્યા. કારણ કે ઇમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજમાં એક છીપા જ્ઞાતિમાંથી આવે છે, તો છીપાના જે મતોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે, એના હિસાબે ઇમરાન ખેડાવાલા પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને હરાવીને વિધાનસભામાં પ્રવેશ્યા. પણ હું નથી માનતો કે કોંગ્રેસ પાસે 3 સીટ હોય તો એ કોંગ્રેસ કંઈ ઉકાળી શકશે. કારણ કે આ આખો જે એરિયા છે, શહેરી વિસ્તાર આખો અમદાવાદનો, જેમાં ઘણી બધી મહત્વની વિધાનસભાની સીટો છે. મણિનગર જે ઓરિજિનલી નરેન્દ્રભાઈ મોદીની સીટ ગણી શકાય, અસારવા છે, દાણીલીમડા છે, દરિયાપુર છે, જમાલપુર છે, એટલે ઓવરઓલ જે બધા એરિયા છે એમાં તમે કદાચ 1-2 મુસ્લિમ એરિયાની જે બહુમૂલ્ય જે બહુમતીવાળી સીટોને બાદ કરો તો બાકીની બધી જે સીટો છે એના ઉપર બહુ મોટી માર્જિન ભાજપને મળેલી છે. બિલકુલ. અને હું ન માનતો હોતો, હું ન ભૂલતો હોતો, કિરીટ સોલંકી બહુ મોટી માર્જિનથી જીતે છે. એટલે કદાચ આ વખતે એક ત્રીજી સીટ કોંગ્રેસ પાસે છે તો કદાચ સરસાઈ ઘટશે. પરંતુ મને એવું લાગે છે કે ભાજપનો જે શહેરી વિસ્તારોમાં આસાન વિજય થાય છે એ જ પ્રકારના આસાન વિજયની અહીં શક્યતા છે. બિલકુલ. અને જ્યારે શહેરી વિસ્તારની આપણે વાત કરીએ છીએ તો આ જે 7-7 સીટ છે તે અમદાવાદ શહેરની પ્રોપર સીટ છે, શું કહેશો? ના ના, બિલકુલ. અમદાવાદ શહેર, મેં કીધું એ પ્રમાણે, 75 લાખ ની વસ્તી છે એપ્રોક્સિમેટલી. ગુજરાત દેશના જે ટોપ લેવલના સિટી છે એમાં અમદાવાદ આવે છે. ભલે આપણું પાટનગર ગાંધીનગર છે નેહલ, પણ તમે ગુજરાત બહાર કોઈ પણ મોટા લોકોને મળો એટલે એના મનમાં સીધો સવાલ હશે, યુ આર ફ્રોમ અમદાવાદ. બિલકુલ. આ જે અમદાવાદની ઓળખ છે ને એ આખી અલગ જ છે. બહારના લોકોને તો ખબર પણ નથી કે આપણું પાટનગર ગાંધીનગર છે બહારના લોકોને. બિલકુલ. એટલે અમદાવાદની એક આગવી ઓળખ છે, અમદાવાદ આગવી અને ઓળખ, એટલે અમદાવાદની બિલકુલ અલગ ઓળખ છે. એટલે આ જે અમદાવાદ પશ્ચિમની સીટ છે જેમાં પાટીદાર, જૈન સમાજ, મુસ્લિમ સમાજ અને અન્ય વોટર્સ છે, હું જો ન ભૂલતો હોઉં તો જે 16-17 લાખ વોટ્સ છે નેહલ, એમાં પાટીદાર, મુસ્લિમ, દલિત આ થઈને 7-7.5 લાખ વોટ થાય છે, મત થાય છે. અને બાકીની બાકીના 7-7.5 લાખમાં બધી તમામ ઇતર જ્ઞાતિઓ આવી જાય છે. એટલે ખાસ કરીને આખો શહેરી ઇલાકા છે, ભાજપ સાથે જોડાયેલો છે. અહીંયા તમને સતત એવું સાંભળવા મળે છે કે કમલ કે સંગ જાયેગા, કમલ હી રંગ લાયેગા. મને તો ઘણા બધા મતદારો જે અમદાવાદ પશ્ચિમના છે એ લોકો મને એવું કહેતા હોય છે કે અમે તો ઉમેદવાર સામે જોતા જ નથી. જે જે મેં સૂત્ર આપ્યું, જૂનું સૂત્ર છે કે કમલ કે સંગ, કમલ કે સંગ જાયેગા, કમલ હી રંગ લાયેગા, આ સૂત્રને અનુસાર અમે કમલ ઉપર સિક્કો મારી દઈએ છીએ. એટલે બહુ જ ઇઝી છે. જોકે આ વખતે કોંગ્રેસે રાજુ પરમાર જેવા એક સ્ટ્રોંગ માણસ ઉમેદવાર, સ્ટ્રોંગ વ્યક્તિને ઉમેદવાર બનાવ્યા છે. જૂના કોંગ્રેસના આગેવાન છે, ભૂતકાળમાં તેઓ એક ઇન્સ્ટિટ્યુશન સાથે પણ સંકળાયેલા જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે. તો રાજુ પરમાર કેવી ટક્કર આપશે આમને એ પણ એક સવાલ છે. સ્ટ્રોંગ ઉમેદવાર છે એવું આપણે કહી શકશું, પણ એમના માટે ખૂબ જ મોટો પડકાર છે. ભાજપ માટે આ સીટ એકદમ આસાન છે. ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ છે તે એકદમ આસાન માનવામાં આવે છે. આગળ જો વાત કરીએ તો ઇલેક્શન ડેસ્ક ઉપરથી સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, એક મહત્વનો સવાલ એ થાય છે કે અમદાવાદ પશ્ચિમ સીટની જો વાત કરવામાં આવે તો 2009 પછી આ સીટમાં આ ત્રીજી ચૂંટણી છે અને સતત ત્રીજી વાર ડોક્ટર કિરીટ સોલંકી ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે. સમગ્રતયા જો વાત કરવામાં આવે તો આપ અમદાવાદ પશ્ચિમ સીટનું મૂલ્યાંકન કઈ રીતે કરો છો? અમદાવાદ પશ્ચિમ સીટની જો આપણે વાત કરીએ તો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં પહેલાં એક જ સીટ હતી ફક્ત અમદાવાદ, અને 2008માં જે રીતે શહેરનું વિસ્તરીકરણ થયું અને અમદાવાદની જે સીટ હતી તે 2 અલગ અલગ વિસ્તારોમાં ફાળવવામાં આવી, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. પહેલાથી 6 વખત જે રીતે હરીન પાઠક અમદાવાદની સીટ ઉપર જીતતા આવ્યા છે ભાજપના ઉમેદવાર તરીકે, અને તે બાદ જે રીતે વિસ્તરીકરણ થયું અને 2009માં જ્યારે ભાજપમાં 2 રીતે ઉમેદવાર શરૂ કર્યા, અમદાવાદમાં પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ, એ રીતે 2 સીટો થઈ અને અમદાવાદ પૂર્વની સીટ છે તે હરીન પાઠકને આપવામાં આવી અને પશ્ચિમની સીટ છે તે ડૉક્ટર કિરીટ સોલંકીને આપવામાં આવી. અને કિરીટ સોલંકીની વાત કરીએ તો તેઓ 2009માં જ્યારે લડ્યા ત્યારે શૈલેષ પરમારની સામે લડ્યા, ત્યારે પણ તેઓ જીત્યા.
2014માં તેઓ ઈશ્વર મકવાણા સામે લડ્યા ત્યારે પણ તેઓ જીત્યા અને 2019માં હવે જ્યારે તેઓ રાજુ પરમાર સામે લડવાના છે ત્યારે ખૂબ જ મહત્વનું કહી શકાય કે છેલ્લા બે ટર્મથી જે રીતે કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર લીડ મેળવીને જીતવી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં લોકસભાની જે રીતે ચૂંટણીનો હવે 23 તારીખ જ છે ત્યારે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં રાજુ પરમાર પણ ખૂબ જ જૂના નેતા છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ તમામ તૈયારીઓ મહત્વની કરી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે લોકોના વોટ ખેંચવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તો મહેનત કરતું જ હોય છે પણ ક્યાંક ને ક્યાંક તેઓ કયા ઉમેદવારને રાખે છે તે પણ ખૂબ જ મહત્વનું હોય છે. શૈલેષ પરમાર હોય પછી ઈશ્વર મકવાણા હોય અલગ અલગ નેતાઓ કોંગ્રેસ તરફથી લડી ચૂક્યા છે અને હારી પણ ચૂક્યા છે પણ રાજુ પરમારની વાત કંઈક અલગ છે. તેઓ સાંસદમાં રાજ્યસભામાં સાંસદ પણ રહી ચૂક્યા છે અને ખૂબ જ જૂના કોંગ્રેસના નેતાઓ છે અને તેમણે કોંગ્રેસ તરફથી ઘણી કામગીરી પણ કરેલી છે. તેને જોતા કદાચ આવનાર લોકસભાની ચૂંટણીમાં પરિણામોમાં અમુક અંશે ફેરફાર જોવા મળશે. બિલકુલ ભાવેશ, આગળ પણ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દીપકજી, એક સવાલ એ પણ થાય છે કે આપણે જ્ઞાતિ સમીકરણની વાત કરી, મણિનગર વિસ્તારની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે કહેવાય છે કે સવર્ણોની વસ્તી મોટા પ્રમાણમાં છે, હાયર મિડલ ક્લાસ પણ ત્યાં મોટા પ્રમાણમાં છે, તો કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાં દલિતોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે, તો ઓવરઓલ તમે કઈ રીતે જુઓ છો જ્ઞાતિના સમીકરણની વાત કરીએ તો? જો બિલકુલ નહલ, દલિતોમાં ક્યાંક ને ક્યાંક ભાજપ સામે નારાજગી છે અને જે પ્રશ્નો બધા ઉનાના અને જે સુરેન્દ્રનગરના જે ઇસ્યુ બન્યા દલિતો સાથે થાંગઢ, એ પછી દલિતોમાં થોડીક નારાજગી ભાજપ પ્રત્યે છે. પણ ઘણી વાર શું થાય છે નહલ, આપણે એ વાત સમજવી પડે કે જે વિધાનસભામાં પરિણામ આવ્યું હોય છે એ પરિણામ લોકસભામાં આવે તો મહદઅંશે ટકાવારીમાં, ઊંચી ટકાવારીમાં એ જવાબ ના હોય છે. શું કામ કે ખાસ કરીને લોકો એવું વિચારતા હોય છે કે આપણે લોકસભામાં ક્યાં ઉમેદવારને વોટ આપશું ને કોની સરકાર બનશે, અને ખાસ કરીને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના મોટાભાગના ઇલાકાઓમાં એક એક મેસેજ છે કે વડાપ્રધાન તો આપણો ગુજરાતી છે અને એ ગુજરાતીમાં નામ એટલે નરેન્દ્રભાઈ મોદી. એટલે આ જે ફિલિંગ્સ 2014માં જોવા મળી અને એના હિસાબે 26-0 સ્કોર થયો, 26-0 જે રાજીવ ગાંધીના ટાઈમમાં 1984માં 25 હતો. રાજીવ ગાંધીનો તરફી એક વાવાઝોડું હતું, ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જે લોકોમાં સહાનુભૂતિ જાગી તો પણ ગુજરાતમાં 25 સીટ આવી હતી. એટલે ભાજપે રેકોર્ડ તોડી નીકળ્યો ગત વખતે. એટલે એવી જ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ છે અને ખાસ કરીને આપણે ગ્રામ્ય સ્તરોમાં, ગ્રામ્ય સ્તરને બાદ કરીએ તો શહેરી વિસ્તારમાં તો ભાજપ તરફી વાતાવરણ છે અને અમદાવાદ જેવો વિસ્તાર અને અમદાવાદ પશ્ચિમ જેવો વિસ્તાર જ્યાં વિધાનસભાની જે બધી બેઠકો છે, જે 7 બેઠકો છે એમાં 4 મોટી બેઠકો ભાજપ પાસે છે, 3 બેઠકો કોંગ્રેસ પાસે છે. સરસાઈમાં ફેરફાર થાય પણ હું નથી માનતો કે બહુ જાજો ફેર પડે. અને ખાસ કરીને જે જ્ઞાતિનું સમીકરણ આપણે ચર્ચા કરી, 16 લાખ મતમાંથી 7.5 લાખ જેટલા મતો છે નેહલ, એ દલિત, પટેલ, વણિક અને મુસ્લિમના છે અને બાકીના 7.5 લાખ મતોમાં ઇતર જ્ઞાતિઓ આવેલી છે. અને ઇતર જ્ઞાતિઓમાં પણ ઘણી બધી મોટી જ્ઞાતિઓ છે, તે એ બધી જ્ઞાતિઓ ભાજપના બહુ જૂના વોટર તરીકે જાણીતા છે. એટલે આ અમદાવાદનો ઇલાકો છે એ ભાજપ તરફી રહ્યો છે અને ખાસ કરીને શહેરી વિસ્તારો. એટલે હું માનું છું ત્યાં સુધી બહુ કિરીટ સોલંકીને હેટ્રિક કરવામાં વાંધો ન આવે એવું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે. બિલકુલ, એવું ચિત્ર અત્યારે સ્પષ્ટ લાગે છે. ફરી એકવાર ભાવેશ આપની તરફ આવું છે, એક સીધો સવાલ પૂછો છે કે જો વિકાસના કાર્યોની વાત કરવામાં આવે તો આપ કઈ રીતે મૂલવો છો? કારણ કે સતત 3જી વખત ટિકિટ આપવામાં આવી છે ત્યારે અમદાવાદના જે વિકાસના કાર્યોની વાત કરીએ તો મેટ્રો હોય, BRTS હોય, રોડ રસ્તાના કામ હોય અને આ સિવાય પણ એવા કામ કે જે શહેરીજનો ઈચ્છતા હોય અને સાંસદની ગ્રાન્ટમાંથી તે ફંડ પણ વાપરવામાં આવ્યું હોય, શું કહેશો? ચોક્કસથી નિહલ, જે રીતે વિકાસના કાર્યોની વાત કરીએ, અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોમાં જોઈએ તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આવ્યો, મેટ્રો પ્રોજેક્ટ આવ્યો અને છેલ્લા ગયા વર્ષની વાત કરીએ તો અમદાવાદને હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો પણ મળ્યો છે. તો એક તરફ અમુક લોકો એવા છે કે જેઓ આ બધી કામગીરીઓથી ખૂબ જ ખુશ છે, ત્યારે એક અમુક વર્ગ એવા છે જેઓને પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાઓની સમસ્યા હોય, એ સમસ્યાઓને કારણે ક્યાંક ને ક્યાંક ભાજપથી નારાજ પણ છે. ગત વિધાનસભાના ઇલેક્શનમાં જે રીતે આપણે જોયું કે કોંગ્રેસની એક સીટ વધી ગઈ, જે જમાલપુરની સીટ ઇમરાન ખેડાવાલા જીતી ગયા અને ભૂષણ ભટ્ટ જ્યારે હારી ગયા ત્યારે 7માંથી 3 સીટ કોંગ્રેસને મળી છે અને તે સીટના ઉમેદવારો જીતી ગયા છે. અને તે સીટના જે મતદારોની વાત કરીએ તો મતદારો મોટાભાગે મુસ્લિમ છે કાં તો દલિત સમાજના છે, એટલે કે મુસ્લિમ અને દલિત સમાજ છે તે કોંગ્રેસ સાથે છે અને પટેલ છે અને અન્ય સમાજ જે આ વિસ્તારોમાં આવે છે, મણિનગરના હોય, અસારવાના હોય કે અન્ય વિસ્તારોમાં હોય, તે લોકો ચોક્કસથી ભાજપના સપોર્ટમાં છે. અને જે રીતે મણિનગરની વાત કરીએ તો તે મોદીનો ગઢ રહ્યો છે અને મણિનગરની જે પબ્લિક છે તે
હંમેશાથી મોદીને અને ભાજપને વોટ આપતી રહે છે, તેઓ એ નથી જોતા કે કયા ઉમેદવાર છે, ફક્ત મોદીના નામે વોટ મળે છે. 2014માં જે રીતે લોકસભામાં 26માંથી 26 બેઠકો ભાજપને મેળવવામાં સફળતા મળી, પણ 2017ના ઇલેક્શન પછી જે એક વિસ્તાર છે ટોટલી તે વિસ્તાર કોંગ્રેસના તરફેણમાં જતો રહ્યો, ત્યારે આવનાર દિવસોમાં કદાચ બંને પક્ષો માટે લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે કટાકટી સામસામે ખરાખરીનો જંગ પણ હોઈ શકે છે. જી જી ભાવેશ, દીપકજી એક સવાલ આપણે એ અહીંયા થાય છે કે આ વખતે જે 16 સીટોના નામ જાહેર કરવામાં આવ્યા તેમાં આપણે જોયા છે કે મોટા ભાગના ઉમેદવારો છે તેમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે, તેને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે ડોક્ટર કિરીટ સોલંકીની વાત કરીએ તો તેમને ત્રીજી વાર સીટ આપવામાં આવી છે, પરંતુ એ સિવાય પણ એવા મોટા ભાગના છે કે જેણે ભાજપે રિપીટ કર્યા છે. બિલકુલ, ભાજપ આ વખતે કોઈ ચાન્સ લેવા માંગતું નથી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી, કારણ કે ખાસ કરીને બીજેપી અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જે આખી ટીમ છે એમણે છત્તીસગઢમાં જે પરિસ્થિતિ સર્જાણી એના હિસાબે ત્યાં તેમણે ઓલમોસ્ટ બધા લોકોની ટિકિટ કાપી નાખી. ગુજરાતમાં પણ એવું લાગતું હતું કે 12-13 જણાની ટિકિટ કપાશે, 50% સાંસદો ઘરે જશે, પરંતુ આ વખતે જે વિધાનસભાના જે પરિણામો આવ્યા અને ખાસ કરીને કોંગ્રેસનો વોટશેર વધ્યો અને કોંગ્રેસની સીટો વધી, એ જોતા સ્થાનિક કક્ષાએ કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન થાય એની કાળજી લેવામાં આવી છે. અને નો રિપીટ થિયરી અત્યાર સુધીની જાહેર થયેલી સીટોમાં ઓછી આપણને દેખાય છે. ગાંધીનગરમાં તો અડવાણીજીની જે વયોવૃદ્ધ ઉંમર હતી એના હિસાબે બદલાવ થયો છે, અને એક સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાની નિષ્ક્રિયતાને કારણે બદલાવ કરવામાં આવ્યો. ડોક્ટર કિરીટ સોલંકીને પણ બદલાવવામાં આવશે એવી ચર્ચા ચાલતી હતી. રમણભાઈ ઓરાને કદાચ ટિકિટ આપવામાં આવે, આત્મારામ પરમારનું નામ ચાલતું હતું, બીજા કેટલાક દલિત આગેવાનોના નામ ચાલતા હતા, પરંતુ ભાજપ હાઈકમાન્ડે ડોક્ટર કિરીટ સોલંકીના નામ ઉપર મંજૂરીની મોર મારી છે. અને કદાચ નરેન્દ્રભાઈની એક એવી સ્ટ્રેટેજી પણ છે, એ 3 ટર્મ સુધી બરોબર છે, એટલે આ કદાચ ત્રીજી ટર્મ એની લાસ્ટ પણ હોઈ શકે, પરંતુ અત્યારે એટલું ચોક્કસ છે કે નરેન્દ્રભાઈ એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે. શિક્ષિત છે, મૃદુભાષી વ્યક્તિ છે ડોક્ટર કિરીટ સોલંકી, એટલે કિરીટભાઈ પ્રેક્ટિશનર છે, મેં કીધું ડોક્ટર છે, તો ડોક્ટર છે, મૃદુભાષી છે અને બધા સાથે સંપર્ક રાખવા માટે જાણીતા છે. તો કિરીટ, એક બાજુ કિરીટ સોલંકી છે, બીજી બાજુ રાજુભાઈ આવ્યા છે, તો આ બે આગેવાનોની જે ટક્કર છે એમાં ખાસ કરીને આ શહેરી વિસ્તાર છે, શહેરી વિસ્તારના લોકો જે કમળનું સૂત્ર છે એમાં જ જાય છે, ઉમેદવાર બહુ ઓછા જોવે છે. મેં તો ઘણીવાર કોંગ્રેસના મિત્રો સાથે પણ ચર્ચા કરતા કરતા ઈશારો કર્યો હતો કે ભાઈ તમે લોકો 26 સીટ લડો છો અને ભાજપ છે ને એ 17 સીટ લડે છે, આટલો ફેરફાર છે. કારણ કે જે શહેરી વિસ્તારોની સીટ છે એની બાદબાકી જ આપણે કરવી પડે, કારણ કે સુરત, બરોડા, અમદાવાદની બંને, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતની જે સીટો છે એ પરંપરાગત રીતે ભાજપને ફાળે જાય છે. એટલે અમદાવાદ પશ્ચિમનું જે મૂલ્યાંકન છે, જે 2009 પછીની જે સ્થિતિ છે, ખાસ કરીને મણિનગરમાં નરેન્દ્રભાઈ લડ્યા અને જે આખો માહોલ ઊભો થયો છે, અને ખાસ કરીને 2002 પછીની પરિસ્થિતિ જે ઉપસ્થિત થઈ છે રાજ્યમાં, એને જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે શહેરી વિસ્તારો ભાજપ તરફ ઢળશે અને અમદાવાદની પશ્ચિમની સીટનો જે ગઢ છે એ અકબંધ રહે તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ, તો દર્શક મિત્રો અહીંયા કહી શકાય કે જે પ્રમાણે આજે આપણે અમદાવાદ પશ્ચિમ સીટનું જે એનાલિસિસ કર્યું બહુ સ્પષ્ટ છે કે નવા સીમાંકન પછી આ જે સીટ ઉદ્ભવી છે, પણ ત્યાર પછી પણ ભારતીય જનતા પાર્ટીના કાંગરા ખરવા કોંગ્રેસ માટે જે કપરા ચઢાણ છે એ તો આપણે બિલકુલ કહી શકાય તેમ છે. તો જે પ્રમાણે દીપકજી આપે આ જે વિશ્લેષણ કર્યું, રાજકીય વિશ્લેષણ કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો સાથે જ ભાવેશ આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આપે જે વિશ્લેષણ કર્યું તે બદલ. તો દર્શક મિત્રો આ હતી આજની આપણી સીટની સમીક્ષા કે જેમાં આપણે અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરી. આવતીકાલે એક નવી બેઠક સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આ પ્રોગ્રામના પ્રાયોજક છે નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઝાયરા ડાયમંડ્સ એન્ડ રાધે સુમિરન IVF હોસ્પિટલ.